જીઆરડીસી બસ ડેપો સામે આવેલ અનમોલ પ્લાઝા કોમ્પલેક્ષમાં કમલ ટ્રેડર્સ નામે અનાજ કરિયાણાની હોલસેલ દુકાન ધરાવે છે ગત માર્ચના રોજ આવ્યા બાદ દુકાન પર હતા તે દરમિયાન સેમસંગ કંપનીનો મોબાઈલ ચોરી થઈ જવા પામ્યો હતો દુકાન બંધ કર્યા બાદ મોબાઈલ શોધતા મળી આવ્યો ન હતો અને ફોનથી ફોન કરતા મોબાઈલ રિંગ વાગી હતી પણ કોઈએ ઉપાડી ન હતી જેને લઈ દુકાનમાં જ મોબાઈલ ભૂલી ગયા હોવાનું સમજી ઘરે નીકળી ગયા હતા બીજા દિવસે શોધવા છતાં મોબાઈલ મળી આવ્યો ન હતો દરમિયાન ગત તારીખ ત્રેવીસ થી સત્યાવીસ માર્ચ દરમિયાન મોબાઈલ ચોર શખ્સે મોબાઈલમાં રહેલા નેટ બેન્કિંગ સેવામાંથી ખાતાનો યેન કેન પ્રકારે પાસવર્ડ મેળવી ખાતામાંથી ટુકડે ટુકડે ચાર લાખ તેત્રીસ હજાર આઠસો સિત્તેર રૂપિયા ઉપાડી લીધા હતા જે અંગેની અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી ઘટના અંગે બી ડિવિઝન પોલીસની ટીમે ટેકનિકલ સર્વેલન્સ શરૂ કરી દુકાન અને દુકાનની આજુબાજુમાં લાગેલ સીસીટીવી ચેક કર્યા હતા તેમજ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ આરંભી હતી દરમિયાન ચોરીનો સેમસંગ મોબાઈલ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મહુવેજ ગામ ખાતે હોવાની ચોક્કસ ખાતરી થતાં બી ડિવિઝન પોલીસે મહુવેજ ગામના જકરિયા ફારૂક સમત પટેલને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી ચોરીના ત્રણ મોબાઈલ પણ રિકવર કર્યા હતા તેમજ બેંક અને પ્રાથમિક પૂછપરછમાં ઝઘડ્યા ફારૂદ સમત પટેલે રૂપિયા ઉપાડ્યા હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું હતું જે આધારે પોલીસે તેની પાસે ટુકડે ટુકડે ઉપાડેલા ચાર પોઈન્ટ તેત્રીસ લાખ રિકવર કરવા માટેની રિમાન્ડની તજવીજ હાથ ધરી હતી